નમસ્કાર સૌ સારસ્વત મિત્રોને. આપ જાણો છો એપ્રિલ મહિનામાં 19 તારીખ નજીક આવી રહી છે, ત્યારે 19 એપ્રિલ 1975 અંતરિક્ષમાં આર્યભટ્ટ ઉપગ્રહનો ઉદય થયો. ઈસરોએ ભારતનો પહેલો ઉપગ્રહ આર્યભટ્ટ બનાવ્યો. ભારતે સફળતાપૂર્વક સોવિયત સંઘ દ્વારા કપુટ સ્ટીન યાર ખાતેથી આર્યભટ્ટ લોન્ચ કર્યો હતો. આર્યભટ્ટનું નામ પ્રાચીન ભારતીય ગણિતશાસ્ત્રીના નામ પરથી રાખવામાં આવ્યું હતું. તો ચાલો મિત્રો જોઈએ આ ઉપગ્રહ વિશે થોડી વિશેષ માહિતી. આ ઉપગ્રહ 96.46 મિનિટની ભ્રમણ કક્ષામાં અને 563 કિલોમીટરની પેરિજીમાં હતી. વજન 360 કિલોગ્રામ હતું. ઈસરો દ્વારા આર્યભટ્ટનું નિર્માણ એક્સરે ખગોળશાસ્ત્ર, વિમાન વિજ્ઞાન અને સૌર ભૌતિક શાસ્ત્રમાં પ્રયોગો કરવા માટે કરવામાં આવ્યું હતું. ઉપગ્રહ એ 26 બાજુવાળા 1.4 મીટર વ્યાસવાળા બહુકોણ જેવો હતો. બધી બાજુઓ સૌરકોષથી એને કવર કરવામાં આવી હતી. તેમાં ટ્રાય અક્ષીય મેગ્નેટોમીટર અને ડિજિટલ એલિવેશન સોલર સેન્સરનો સમૂહ હતો. એમાં તે સમયે ઉપગ્રહને ગાડાની અંદર લઈ જવામાં આવતો હતો. તે સમયે ભારતમાં 2 રૂપિયાની નોટ પર ઈસવીસન 1976 થી 1997ની વચ્ચે આર્યભટ્ટ ઉપગ્રહનું ચિત્ર છાપવામાં આવેલ હતું. એ જ રીતે USSRમાં ઈસવીસન 1984માં જે ટિકિટ બહાર પડેલ તેમાં પણ આર્યભટ્ટ ઉપગ્રહનું ચિત્ર હતું. ઈસવીસન 1975માં આર્યભટ્ટ ઉપગ્રહ લોન્ચ માટે કોસ્મોસ 3 પ્રક્ષેપણ વાહનનો ઉપયોગ કરવામાં આવેલ હતો. આ પ્રક્ષેપણ વાહન ભારત અને સોવિયત યુનિયન વચ્ચે પ્રોફેસર યુઆર રાવ દ્વારા નિર્દેશિત કરાર દ્વારા કરવામાં આવ્યું હતું અને ઈસવીસન 1972માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભારતીય બંદરોને ટ્રેકિંગ કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. ઈસરો ભારત સરકારની અવકાશ એજન્સી છે અને તેનું મુખ્ય મથક બેંગ્લોર શહેરમાં છે. તેનો મુખ્ય હેતુ અવકાશ વિજ્ઞાન અને ગ્રહોની શોધખોળ કરતી વખતે રાષ્ટ્રીય વિકાસ માટે અવકાશ તકનીકનો ઉપયોગ કરવાનો છે. વૈજ્ઞાનિકોની વિનંતી સાથે ભારતીય નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચની સ્થાપના જવાહરલાલ નેહરુના કાર્યકાળમાં કરવામાં આવી હતી. અંતરિક્ષ સંશોધનની જરૂરિયાતને ધ્યાનમાં રાખી ડોક્ટર વિક્રમ સારાભાઈ તે દિશામાં આગળ વધ્યા અને ઈસવીસન 1970માં ઈસરો બન્યું. ઈસવીસન 1972માં ભારત સરકારે સ્પેસ કમિશન અને સ્પેસ ડિપાર્ટમેન્ટની સ્થાપના કરી ઈસરોને તેની હેઠળ લાવ્યા હતા. ઈસરોની સ્થાપનાએ ભારતમાં અંતરિક્ષ સંશોધન પ્રવૃત્તિઓને સંસ્થાપિત કરી અને તે સંસ્થા ભારતના વડાપ્રધાનને રિપોર્ટ કરે છે. આ ઉપગ્રહને આર્યભટ્ટ પહેલો અથવા આર્યભટ્ટ એલ્ડર પણ કહેવામાં આવે છે. આર્યભટ્ટનો જન્મ 476 સંભવત અસ્માક અથવા કુસુમપુરા ભારતમાં એક ખગોળશાસ્ત્રી અને પ્રાચીન ભારતીય શાસ્ત્રી તરીકે થયો હતો, જેમનું કાર્ય ભવિષ્યના વિદ્વાનો માટે ખૂબ જ ઉપયોગી થશે. ભવિષ્યની યોજનાઓમાં યુનિફાઈડ લોન્ચ વાહન, નાના સેટેલાઇટ લોન્ચ વાહન, ફરીથી વાપરી શકાય તેવા લોન્ચ વાહન, હ્યુમન સ્પેસ ફ્લાઇટ, સ્પેસ સ્ટેશન, આંતરપ્લાન પ્રોબ્સ અને સોલાર સ્પેસ ક્રાફ્ટ મિશનનો સમાવેશ થાય છે. ભારતમાં આધુનિક અવકાશીય સંશોધન ઈસવીસન 1920ના દાયકામાં શરૂ કરવામાં આવેલ હતી. વૈજ્ઞાનિક SK મિત્રાએ કલકત્તામાં જમીન આધારિત રેડિયો પદ્ધતિનો ઉપયોગ કરીને આઇનોસ્ફિયરની ધ્વનિ તરફ દોરી જતા અનેક પ્રયોગો કર્યા હતા. બાદમાં ભારતીય વૈજ્ઞાનિકો જેવા કે ડૉક્ટર CV રામન અને મેઘનાદ સહાયે અવકાશ વિજ્ઞાનમાં લાગુ પડતા વૈજ્ઞાનિક સિદ્ધાંતોનો ફાળો આપ્યો હતો, જેના દ્વારા સંકલિત અવકાશ સંશોધનનો મહત્ત્વપૂર્ણ વિકાસ થયો હતો. ભારતમાં સંગઠિત અવકાશીય સંશોધનની અધ્યક્ષતા 2 વૈજ્ઞાનિકોએ કરી હતી, જેમાં ડૉક્ટર વિક્રમ સારાભાઈ અમદાવાદની PRLના સ્થાપક અને ડૉક્ટર હોમીભાભા જેમણે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ TIFRની સ્થાપના કરી હતી. અવકાશ વિજ્ઞાનના પ્રારંભિક પ્રયોગોમાં કોસ્મિક રેડિયેશન, હવાઈ પરીક્ષણ, કોલસાની ખાણો, ભૂગર્ભ પ્રયોગો, વાતાવરણનો અભ્યાસ અને સંશોધન પ્રયોગશાળાઓ સાથે સાથે યુનિવર્સિટીઓ પણ
પણ અભ્યાસ સામેલ હતો. ઈસવીસન 1950માં ડૉક્ટર હોમી ભાભાએ અણુ ઉર્જા વિભાગની સ્થાપના કરી હતી. અણુ ઉર્જા વિભાગે ભારતભરમાં અવકાશ સંશોધન માટે નાણાં પૂરા પાડ્યા હતા. આ સમય દરમિયાન હવામાન શાસ્ત્ર અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રોના પાસાઓ પર પરીક્ષણો ચાલુ રહ્યા હતા. ઈસવીસન 1954માં ઉત્તર પ્રદેશ રાજ્યમાં વેધશાળાની સ્થાપના કરવામાં આવી હતી. હિમાલય રંગપુર ઓબ્ઝર્વેટરીની સ્થાપના ઈસવીસન 1957માં ઉસ્માનિયા યુનિવર્સિટી હૈદરાબાદમાં કરવામાં આવી હતી. અંતરિક્ષ સંશોધન માટે ભારતીય રાષ્ટ્રીય સમિતિની સ્થાપના ઈસવીસન 1962માં કરવામાં આવી હતી. ઈસરોનો મુખ્ય ઉદ્દેશ સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ વિવિધ રાષ્ટ્રીય કાર્યોમાં થાય તે કરવાનો હતો. ભારતીય અવકાશ પ્રોગ્રામ ડૉક્ટર વિક્રમ સારાભાઈની દેખરેખ હેઠળ ચલાવવામાં આવ્યો હતો, જેને ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા માનવામાં આવ્યા હતા. જે તે સમયે ઈસરોના અધ્યક્ષ પ્રોફેસર એસ ધ્વાન આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સાર સેન્ટરમાં ગ્રાઉન્ડ ટેલિમેટ્રી અને ટેલિ કમાન્ડ સ્ટેશનોની સ્થાપના કરવામાં આવી હતી. સેટેલાઇટના સંકેતો મોસ્કો નજીકના બિયર્સ લેક ગ્રાઉન્ડ સ્ટેશન અને પિનિયા ખાતેના મેક શિફ્ટ ગ્રાઉન્ડ સ્ટેશન પર પ્રાપ્ત થયા હતા. સ્પિન અપ સિસ્ટમે લોન્ચિંગના 6 મહિના પછી તેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ચેક આઉટ સિસ્ટમમાં 25 ટેપ ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસીસ સાથે ભારતીય બનાવટનો TDC-12 કમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિકાસના તબક્કા દરમિયાન હૈદરાબાદથી 5 મે ઈસવીસન 1973ના રોજ આશરે 25 કિલોમીટરની ઊંચાઈ પર ઉડતા બલૂન પર મોડેલનું પરીક્ષણ સૌપ્રથમ કરવામાં આવ્યું હતું. એ જ રીતે એન્જિનિયરિંગ મોડેલને હેલિકોપ્ટર દ્વારા જાન્યુઆરી ઈસવીસન 1975 દરમિયાન શ્રીહરિકોટા પરથી વહન કરવામાં આવ્યું હતું. એક યુવાન ટીમે 3 વર્ષના સમયગાળા દરમિયાન સેટેલાઇટના 4 મોડેલો વિકસિત કર્યા હતા. આમ વિશ્વમાં અવકાશ શક્તિ તરીકે ભારતનો દબદબો આર્યભટ્ટ કૃત્રિમ ઉપગ્રહના લોકાર્પણથી શરૂ થયો હતો. આ ઉપગ્રહમાં બળતણ તરીકે જે વાહન તેમાં કેરોસીન અને નાઇટ્રિક એસિડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સિસ્ટમનો ઉપયોગ મુખ્યત્વે 130-450 કિલો વજનના ઉપગ્રહોના પ્રક્ષેપણ માટે કરવામાં આવ્યો હતો. ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ અને ત્યારબાદની ભાસ્કરા શ્રેણીના તમામ ઉપગ્રહ કોસ્મોસ વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉપગ્રહમાં પાવર નિષ્ફળતાને કારણે ભ્રમણકક્ષામાં 4 દિવસ પછી 60 ઓર્બિટવાળી ભ્રમણકક્ષા બંધ થઈ ગઈ હતી. ત્યારબાદ ઓપરેશનના 5મા દિવસ પછી ઉપગ્રહના તમામ સંકેતો ખોરવાઈ ગયા હતા. સ્પેસ ક્રાફ્ટનો મેઇન ફ્રેમ માર્ચ ઈસવીસન 1981 સુધી સક્રિય રહ્યો હતો. ત્યારબાદ 11 ફેબ્રુઆરી ઈસવીસન 1992ના રોજ ઉપગ્રહે પૃથ્વીના વાતાવરણમાં ફરીથી પ્રવેશ કર્યો હતો. આમ અજ્ઞાત સાગરને તળિયેથી સત્ય જ્ઞાન રૂપી હીરો લાવનાર ભારતીય ગણિતશાસ્ત્રના પિતામહ આર્યભટ્ટ ખરા અર્થમાં અનોખી પ્રતિભા ધરાવનાર ક્રાંતિકારી વિચારક અને અતુલ્ય મહાપંડિત હતા, જેમણે ભારતમાં વૈજ્ઞાનિક અનુસંધાનની સત્ય અને સ્વસ્થ પરંપરા સ્થાપિત કરી હતી. તો સૌ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આર્યભટ્ટ દિન 19 એપ્રિલ નિમિત્તે તૈયાર કરાયેલ આ વિડીયોનો લેખ GCRT ગાંધીનગર દ્વારા બહાર પડતા જીવન શિક્ષણ મેગેઝિનના April 2020ના અંકમાં પ્રસિદ્ધ કરવા બદલ હું GCRT ગાંધીનગરના નિયામક શ્રી માનનીય એવા ડૉક્ટર TS જોશી સાહેબ તથા રિસર્ચ એસોસિએટ ડૉક્ટર રૂતાબેન પરમાર અને પ્રેરણા અને પ્રોત્સાહન બદલ પોરબંદર ડાયટના અમારા પ્રાચાર્ય શ્રી ડૉક્ટર AY રાઠોડ સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.